ચલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે આસપાસમાં પાઠ 16 મારું ઘર એના વિશે આપણે અભ્યાસ કરીશું. મારું નામ નસીમ છે, હું શ્રીનગરમાં રહું છું. ગઈકાલે અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન હતું. નસીમ છે ને, એની શાળાની અંદર ઘણી બધી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલું હતું. અઠવાડિયા સુધી ચાલી અમારી શાળામાં કેમ્પ હતો. આ પ્રવૃત્તિ હતી ને એ 8 દિવસ સુધી ચાલી, અને એની શાળા હતી ને એની અંદર એને કેમ્પ હતો, એટલે આવું આયોજન હતું. બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે અહીં આવ્યા છે. બીજી સ્કૂલોને બાળકો હોય ને એ પણ અહીંયા કેમ્પમાં આવ્યા હતા. બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા છે. જો તમને ચિત્રમાં તમે જોઈ શકો છો, તંબુ બાંધી અને મેદાનની અંદર બાળકો એમાં રહે છે. અમે શાળા ખૂબ જ સુંદર રીતે શણગારી છે. કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી દાણાના તોરણ બનાવ્યા, ઘણાએ બદામના ફોતરાનો ઉપયોગ કરી સુશોભન કર્યું, કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના વેરનો ઉપયોગ કરી રંગોળી બનાવી. આજે કેમ્પનો પ્રથમ દિવસ છે. અમે બધા ખૂબ ખુશ છીએ. સવારમાં અમે બધા ભેગા મળી મેદાનમાં વર્તુળ બનાવી બેઠા હતા. જો સ્કૂલની અંદર કંઈ પણ એવી પ્રવૃત્તિ હોય તો આપણે બધા મિત્રો ભેગા થાય તો આપણે પણ મજા આવે ને. તે દિવસે ભણવાનું ન હોય ને આવી બધી પ્રવૃત્તિ કરવાની હોય, એટલે દરેકે પોતાનો પરિચય આપવાનો હતો. પોતે ક્યાંથી આવ્યા છે અને પોતાને શું ભાવે તેની વાત કરવાની હતી. બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા હતા. બધા બાળકો છે ને એના ઘરના સભ્યો અને કુટુંબના ફોટા લાવ્યા હતા. દરેક પોતાના ઘર વિશે વાત કરી. ભૂપેનના જૂથનો પહેલો જ વારો હતો. પહેલો વારો કોનો હતો? ભૂપેન હતો ને, એની જે જૂથ હતો ને એનો પહેલો વારો હતો. ભૂપેને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું, વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે? હું આસામના મોલન ગામથી આવ્યો છું. ભૂપેન એમ કહે છે કે હું આસામ નામનું જે શહેર છે ને એના મોલન ગામથી આવ્યો છું. ત્યાં ખૂબ જ વરસાદ હોય છે, તેથી અમારા ઘર મેદાનમાં 10 થી 12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે. શું કરે, ત્યાં વરસાદ ખૂબ જ પડે ને એટલે ઊંચા લાકડાથી એવા બાંધવામાં આવે. તે મજબૂત વાંસના થાંભલા ઉપર બનાવવામાં આવે છે. અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે. અંદરના ભાગમાં પણ દિવાલો એ બધી શેની હોય તો કે લાકડાની જ હોય. ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલા હોય છે. ઉપર ચડવું હોય, ઊંચું હોય એટલે ચડવા માટે કે સીડી તો જોઈએ ને, તો એ સીડી શેની હોય તો કે લાકડાની હોય. રાત્રે દાદર લઈ લેવામાં આવે છે. ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવાય છે? તો કે ભૂપેન આસામના મોલન ગામમાં રહે છે, ત્યાં વરસાદ ખૂબ જ હોય છે, તેથી ત્યાં ઘર વાંસના થાંભલા ઉપર બનાવવામાં આવે છે. ભૂપેનના ગામમાં ઘરના છાપરા કેવા હોય છે, તે કેમ એવા બનાવવામાં આવે છે? તો કે ભૂપેનના ઘરના છાપરા વાંસના હોય છે, ત્યાં વરસાદ વધુ પડે છે, માટે આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે? તો કે ભૂપેનના ઘરમાં પ્રવેશ કરવા દાદરાથી ઉપર જવાનું અને પછી ઘરમાં પ્રવેશ કરવાનું. હવે ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતો હશે? તો કે ભૂપેનના ઘરમાં રાત્રે વરસાદના કારણે તથા જંગલી પ્રાણીઓ ઘરમાં ન આવી જાય માટે દાદર લઈ લેવામાં આવે છે. પથ્થરના ઘર બનાવવા શું અગવડ પડે છે? તો કે પર્વતીય વિસ્તારમાં પથ્થર ઉપર લઈ જવા મુશ્કેલી પડે છે. પથ્થર પર્વત ઉપર કેવી રીતે લઈ જવાય, એટલા માટે પથ્થરના ઘર બનાવવા કારીગરો ઓછા મળે છે. હવે ચમેલીનો વારો આવ્યો. ચમેલી એમ કહે છે કે હું મનાલીથી આવું છું. આ પર્વતીય પ્રદેશ છે, અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને બરફ પણ પડે છે. મનાલીમાં તો તમને ખબર જ છે ખૂબ જ ત્યાં વરસાદ પડે અને બરફ હોય. ત્યાં જ્યારે ખૂબ જ ઠંડી હોય ત્યારે અમને સૂર્યના તડકામાં બેસવું ખૂબ ગમે. અમારા ઘર પથ્થરો અથવા લાકડાના બનેલા હોય છે. ચમેલીનું ઘર કયા વિસ્તારમાં છે? ચમેલીનું ઘર મનાલી પર્વતીય વિસ્તારમાં આવેલું છે. આ વિસ્તારના ઉત્તર ભારતનો પહાડી વિસ્તાર ગણાય છે. ચમેલી અને ભૂપેનના ઘરના છાપરા શું સમાનતા છે? તો કે ચમેલી અને ભૂપેનના ઘરના છાપરા ઢોળાવાવાળા અને લાકડાના બનેલા છે. આ વિસ્તારમાં છાપરા કેવી રીતે ઉપયોગી છે? તો કે આ વિસ્તારમાં છાપરા લાકડાના અને વધુ પડતા ઢાળવાળા રાખવામાં આવે છે, કારણ કે આ વિસ્તારમાં વરસાદ વધુ પડે છે. તેથી પાકા મકાનમાં રહેવાથી ક્યાં ક્યાં લાભ થાય છે? પાકા મકાનનું આયુષ્ય વધુ હોય છે, તેમાં હવા ઉર્જા સારા હોય છે. પાકા મકાનમાં રહેવાથી ઠંડી ગરમીમાંથી આપણે રાહત મળે છે. મિતાલી અને અનુજ રાજકોટથી આવ્યા છે. મિતાલી અને અનુજ ક્યાંથી આવેલા છે? તો કે રાજકોટથી. તેઓએ દરેકને રાજકોટના ચિત્રો બતાવ્યા. એક ચિત્રમાં ઊંચી બિલ્ડિંગો જોઈ ભૂપોને કહ્યું, ઓહ કેટલા ઊંચા મકાન, તમે લોકો કેવી રીતે ચડો છો? આ મકાન જુઓ અને શોધો કે તમારા વિસ્તારના મકાનો જેવા મકાનો છે. બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે શું વ્યવસ્થા હશે? તો કે લિફ્ટની વ્યવસ્થા હોય છે ને. ઘણા બધા માળ હોય તો આપણે થોડા ચડીને થાકી જઈએ ને. નવી દિલ્હી એ ભારતનું પાટનગર છે. આપણા ભારતનું પાટનગર કહીએ તો કયું કહેવાય? તો કે નવી દિલ્હી. નગરો અને ગામડાઓમાંથી લોકો દિલ્હી જેવા મોટા શહેરમાં
કામની શોધમાં આવે છે. આ લોકો શહેરમાં સ્થાયી થાય છે. અહીંયા ઘણા લોકો ખૂબ જ ઓછી જગ્યામાં રહે છે. ઘણા લોકો પાસે મકાન જ હોતા નથી. ઘણા લોકો પાસે બિચારા પાસે મકાન નથી હોતા. તેઓ ઝૂંપડપટ્ટીમાં રહે છે. કેટલાકની પાસે ઘર પણ નથી હોતું. આવા માણસોને જ્યાં જગ્યા મળે ત્યાં સૂઈ જાય, રોડ પર, ફૂટપાથ પર, સ્ટેશન પર. માટીના મકાનમાં રહેનારને શું શું ધ્યાનમાં રાખવું પડે તો કે ચોમાસામાં તે પડી ન જાય, જંગલીય વિસ્તારમાં ઝેરી જીવજંતુ અંદર આવી ન જાય. કાશીરામે બધાને કાશીરામનો વારો આવ્યો. કાશીરામે બધાને શું કહ્યું તો કે હું રાજસ્થાનથી આવું છું. અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. રાજસ્થાનમાં ઓછો વરસાદ પડે ને, અહીં ખૂબ જ ગરમી હોય છે. અમે માટીના મકાનમાં રહીએ છીએ. ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે. આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે. છાપરા કાંટાવાળા ઘાસના બનાવેલા હોય છે. તેવી જ રીતે બધા જૂથોએ પોતાના ઘર મકાનો વિશે કહ્યું. પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો. બધાએ પોતપોતાનો પરિચય આપ્યો, પોતે ક્યાંથી આવ્યા હતા એ બધું કહ્યું. અને હવે પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો. બાળકોએ જુદા જુદા નૃત્ય રજૂ કર્યા. તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા. દરેકને બધા મને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કાઢવા અપાયું. અમે ખૂબ જ મજા માણી. સાંજે અમે દાલ સરોવર ગયા. અમે નાવડીમાં બનાવેલું ઘર જોયું અને શિકારામાં બેઠા અને તેને પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હલેસા માર્યા. હાઉસ બોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ પડે છે? તમે જો ઉપર જોવો છો ને, શિકારા જે તળાવની અંદર જે ચાલે છે અને અહીંયા હાઉસ બોટ છે, ઘર છે, ઘર જેવું જ હોય, તેને હાઉસ બોટ કહેવાય. હાઉસ બોટ એટલે નાવડીમાં બનાવેલું નાનકડું મકાન. આ મકાન નાવડીના કારણે હરતું ફરતું મકાન કહેવાય. શું તમે એવા ઘરમાં રહેવું તમને ગમે? તમને ગમે? મને તો ગમે. હા, હાઉસ બોટમાં બનાવેલા ઘરમાં રહેવાથી દરરોજ પાણીમાં ફરવાની જવાની કેવી મજા પડે છે. ચિત્ર જો અને આપણે જોડવાનું છે તો સૌથી પહેલું છે ઈગ્લુ. તો ઈગ્લુ જ્યાં લખ્યું હોય ને ત્યાં આપણે ઈગ્લુ મકાનને જોડવાનું. પછી બીજું ઘર જેવી હોળી, તો આપણે એમાં જે ખાનું છે ને ત્યાં સામે લખેલું છે ઘર જેવી હોળી, તો એને ત્યાં જોડવાનું. બરાબર. પછી બહુમાળી મકાન, તો બહુમાળી મકાનથી જ્યાં બહુમાળી મકાન લખેલું છે એની સાથે ત્યાં જોડવાનું. પછી તંબુ, તો તંબુ જ્યાં લખેલું છે ત્યાં તંબુમાં ત્યાં જોડવાનું. પછી ઝૂંપડી, તો ઝૂંપડી સૌથી ઉપર લખેલું છે બરાબર, એને ત્યાં જોડવાનું છે. તો ભૂંગો જ્યાં લખેલું હોય ત્યાં ભૂંગોને એની સાથે જોડવાનું. જે વસ્તુથી બનાવેલું હોય ને તેના ઉપર તમારે રાઈડ કરવાનું છે. આપણે જે આપણું મકાન બન્યું હોય એમાં જે જે વસ્તુની જરૂરિયાત પડી હોય એમાં, તો ઘાસ તો કે ના, છાણ તો ના, લાકડું નહીં, તો સિમેન્ટમાં રાઈટ આવશે. પછી લોખંડમાં રાઈટ આવશે બરાબર. પછી નીચે ચૂનામાં રાઈટ, ચૂનાના પથ્થર છે ને એમાં. પછી ઈંટમાં અને પથ્થરમાં. પછી તમારા પાડોશમાં ઘરો જુઓ તે શાના બનેલા છે એની યાદી આપણે બનાવવાની છે. તો કે જો એક તો સિમેન્ટ જોઈએ બરાબર, રેતી, લોખંડ, કપચી, સિરામિક, ટાઇલ્સ, લાકડું અને પીઓપી. ઘણા મકાનમાં પીઓપી હોય ને. ઘર બનાવવા પ્રતિ વસ્તુના નમૂનાનો સંગ્રહ કરો. ઈંટ બનાવીએ, માટી એકઠી કરો, તેમાં પાણી ઉમેરી માટી ગુંદો. આ રીતે માટીની ગુંદી બનાવો. ખાલી માચીસ બોક્સમાં ભરો અને દબાવો. સુકાય ત્યારબાદ કાઢી લો. તમારી નાની ઈંટ તૈયાર થઈ જશે. નાની બનાવેલી ઈંટને રંગ કરો, તેના ઉપર તમારું નામ લખો. બધી ઈંટો રંગીન ઘર બનાવવા લો. આ ઘરના છાપરાને સજાવો. હવે જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રનો સંગ્રહ કરો. એક સુંદર ચાર્ટ બનાવવા તેનો ઉપયોગ કરો. તમારો ચલો આ પાઠ આપણો અહીંયા પૂર્ણ થાય છે. આભાર.